नमस्कार मित्रों मित्रों, आज आप एक नवो चेप्टर शुरू करवाना छे। धोरण 10 गणित, चेप्टर नंबर 14 आंकड़ाशास्त्र। अपने मित्रों अगाउ 13मो चेप्टर पृष्ठफळ अने घनफळ, त्यार पछी अपने वर्तुळ संबंधित क्षेत्रफळ नी वात करी गयेला छे। तो 14मो चेप्टर आंकड़ाशास्त्र छे, धोरण 10 गणितनी अंदर। एमना गुण छे 6 गुण। तो परीक्षानी अंदर तमारे आ चेप्टरमांथी 6 मार्कनुं पूछावानुं छे। हवे 6 मार्कनुं आपणे विश्लेषण करीए तो एमांथी 1 मार्कनो टूंको प्रश्न એટલે ખાલી જગ્યા હોય, એક વાક્યમાં જવાબ હોય, નાનો દાખલો હોય, એવું હોઈ શકે। ત્યાર પછી 2 માર્કનો એક દાખલો, જે ગણતરી ટાઈપનો એક દાખલો આવશે, એ તમારે 2 માર્કમાં એક એક્ઝામ્પલ પૂછાય। ત્યાર પછી 3 માર્કનો એક એક્ઝામ્પલ, તો આ પણ એક દાખલો આવવાનો છે 3 માર્કનો। હવે 1 માર્કનો એક ટૂંકો પ્રશ્ન ખાલી જગ્યા ટાઈપનો, 2 માર્કનો એક દાખલો અને 3 માર્કનો એક દાખલો, એટલે ટોટલ થાય છે 6 માર્ક, બરાબર છે। આ રીતના 1 માર્ક છે ટૂંકા પ્રશ્નના, 2 માર્કનો એક એક્ઝામ્પલ અને 3 માર્કનો એક એક્ઝામ્પલ, ટોટલ થાય છે 6 માર્ક। તો 6 માર્કનું વિશ્લેષણ આપણે જોયું। ત્યાર પછી અહીંયા મેં કેટલાક મુદ્દા લખ્યા છે, એની આપણે ચર્ચા કરી લઈએ। તો પ્રાસ્તાવિક છે, મધ્યવર્તી સ્થિતિના માપો જેવા કે મધ્યક, મધ્યસ્થને, બહુલક છે। આવું તમે 9મા ધોરણની અંદર શીખેલા છો કે મધ્યવર્તીના સ્થિતિના મુખ્ય 3 માપો કયા, તો કે મધ્યક, મધ્યસ્થને, બહુલક। એની અગાઉના ધોરણની અંદર તમે સ્તંભ આલેખ, બહુકોણી આલેખ, વર્તુળ આલેખ, આવી બધી તમે માહિતી મેળવેલી છે। તો આની અંદર આપણે આંકડાશાસ્ત્રની અંદર થોડીક અલગ માહિતી આવશે અને અલગ દાખલા આવશે, જે તમે આગળના જે ધોરણમાં શીખ્યા છો એવા દાખલા, સ્તંભ આલેખ ને એવું નહીં, પણ થોડુંક અલગ છે। તો અહીં આપણે જોઈએ અવર્ગીકૃત માહિતીનો મધ્યક, બરાબર છે, અવર્ગીકૃત માહિતી। હવે માહિતી છે ને એના બે પ્રકાર છે, એક વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી। આપણે અહીંયા અવર્ગીકૃત માહિતીનો મધ્યક છે એની વાત કરીએ, તો આપેલ માહિતીના બધા જ અવલોકનની કિંમતના સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાંગતા જે કિંમતો મળે તેને આપેલ અવલોકનનો મધ્યક અથવા સરેરાશ કહે છે। હવે સરેરાશ છે એ તમે આગળના ધોરણમાં, એટલે કે પ્રાઇમરી લેવલના ધોરણમાં, 6, 7, 8મા ધોરણમાં તમારે સરેરાશ આવતું, સરેરાશ કિંમત શોધો, એમાં તમે શું કરતા કે 5 અવલોકન આપ્યા, 5નો ટોટલ કરી અને એની સંખ્યા 5 વડે ભાંગી નાખતા, એટલે આપણને સરેરાશ કિંમત મળતી। દાખલા તરીકે એક ઉદાહરણ આપું તો, 7 વાર છે, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, તે દિવસે વરસાદ જે પડ્યો હોય 5 સેમી 10 સેમી 15 સેમી, હવે એનો સરેરાશ કહે, તો તમે શું કરો, બધા આંકડાનો ટોટલ કરો અને ભાંગ્યા 7 કરો। તો અવર્ગીકૃતમાં એવું જ છે, એમાં તમને આવૃત્તિ ન આપી હોય, ખાલી અવલોકન આપ્યા હોય 2, 4, 6, 8, 10, એનો મધ્યક મેળવો। તો આવું તમે 9મા ધોરણમાં શીખી ગયા છો, 2 વત્તા 4 વત્તા 6 વત્તા 8 વત્તા 10 ભાંગ્યા એની સંખ્યા। તો અહીંયા અવર્ગીકૃત માહિતી એને જ કહેવાય કે આપેલ માહિતીના જેટલા અવલોકન હોય એ અવલોકનનો સરવાળો કરવાનો ભાંગ્યા એની સંખ્યા, એટલે આપણને જે મળે એને મધ્યક કહેવાય અથવા સરેરાશ કહેવાય। એનું સૂત્ર છે, મધ્યક છે ને એક્સ બાર વડે, એક્સની ઉપર લીટો છે એને એક્સ બાર બોલાય, આ મધ્યકનો સંકેત છે, એક્સ ઉપર આ ડોલીટો એટલે એક્સ બાર, તો મધ્યકને કહેવાય એક્સ બાર, બરાબર। સિગ્મા એક્સ આઈ, આ ઊંધો તગડો છે એ સિગ્મા ગ્રીક ભાષાનો મૂળાક્ષર છે, આ જે ઊંધો તગડો છે એ ગ્રીક ભાષાનો મૂળાક્ષર છે, એને સિગ્મા કહેવાય, સિગ્મા એક્સ આઈ અપોન એન। હવે ઘણી જગ્યાએ એવું પણ લખ્યું હોય અવલોકનની સંખ્યા, તો પણ ચાલશે। હવે એક્સ આઈ એટલે જેટલા અવલોકન છે, એટલે 5 અવલોકન હોય તો 5 અવલોકન, 6 અવલોકન હોય તો 6 અવલોકન, સિગ્મા એટલે સરવાળો, 6 અવલોકનનો સરવાળો કરો ને એને ભાંગ્યાની સંખ્યા, એટલે તમને મધ્યક મળે। હવે માની લ્યો કે એક બીજી રીતના હોય કે અહીંયા લખ્યું છે, જો માહિતીના ચલની કિંમતો x1 x2 x3 up to xn અને આવૃત્તિ f1 f2 f3 up to fn હોય તો મધ્યક છે નીચે મુજબ મળે, સિગ્મા
एक्स बार बराबर सिग्मा एफ आई एक्स आई अपॉन एन। हवे अहींया ऊपरनो जे अवर्गीकृत माहिती छे एमां फक्त अवलोकन छे, फक्त अवलोकन छे, ए अवलोकन छे एनो सरवाळकरण ભાંગ્યાની સંખ્યા એટલે તમને મધ્યક મળે। કઈ માહિતી? અવર્ગીકૃત। હવે માની લ્યો કે ચલ આપ્યા હોય અને ભેગી આવૃત્તિ આપી હોય તો તમને મધ્યક કે તો એનું સૂત્ર છે એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ, એફ આઈ એટલે આવૃત્તિ અને એક્સ આઈ એટલે અવલોકન છે એનું ટોટલ, આ રીતનું એફ આઈ અને એક્સ આઈ। માની લો કે અહીંયા એફ આઈ એક બે છે, અહીંયા ચાર પાંચ છે, તો તમારે આ એક અને ચારનો ગુણાકાર કરવાનો, બે અને ચાર પાંચનો ગુણાકાર કરવાનો, એનું જે ટોટલ થાય એને સિગ્મા એફ આઈ એક્સ આઈ કહેવાય, બરાબર છે? એના ટોટલ એટલે કહેવાય સિગ્મા એફ આઈ એક્સ આઈ। તો સિગ્મા એફ આઈ એક્સ આઈ એટલે એફ આઈ અને એક્સ આઈનો બે અલગ અલગ છે આવૃત્તિ અને ચલ, એ બેનો ગુણાકાર કરવાનો એટલે એફ આઈ એક્સ આઈ બેનું, એ બધા એફ આઈ એક્સ આઈનું ટોટલ કરવાનું એટલે એને કહેવાય છે સિગ્મા એફ આઈ એક્સ આઈ। સિગ્મા એટલે ટોટલ, યાદ રાખજો જેટલા અવલોકન હોય એનું ટોટલ છે ને એને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે। તો અહીંયા સિગ્મા એક્સ આઈ એટલે બધા જ અવલોકનનો સરવાળો, અહીંયા સિગ્મા એફ આઈ એક્સ આઈ એટલે એફ આઈ અને એક્સ આઈનો પહેલાં તમારે ગુણાકાર કરવાનો, પછી એનો ગુણાકાર થઈ જાય પછી એનું નીચે ટોટલ કરવાનો, એને સિગ્મા એફ આઈ કહે। હવે છેદમાં એન એટલે અવલોકનની સંખ્યા। ત્યાર પછી આપણે અહીંયા જોઈએ વર્ગીકૃત માહિતી, આ હતી આપણી અવર્ગીકૃત માહિતી। હવે આપણે વર્ગીકૃત માહિતીની વાત કરીએ તો વર્ગીકૃત માહિતીનો મધ્યક, વર્ગીકૃત માહિતીમાં માહિતીને વર્ગોમાં વહેંચવામાં આવે છે અને તે દરેક વર્ગની અનુરૂપ આવૃત્તિ આપેલ હોય છે। વર્ગો બે પ્રકારના હોય છે। હવે જુઓ આની અંદર પાછું સમજીએ, વર્ગીકૃત માહિતી છે એમાં માહિતીને વર્ગોમાં વહેંચવામાં આવે છે અને દરેક વર્ગને અનુરૂપ આવૃત્તિ હોય છે। તો વર્ગના બે પ્રકાર છે પાછા, વર્ગીકૃત માહિતી પાછા બે પ્રકારની માહિતી, એક સતત વર્ગો અને અસતત વર્ગો, બરાબર છે? અહીંયા આપણે જોયું અવર્ગીકૃત માહિતી એમાં ફક્ત અવલોકન આપ્યા, કા અવલોકનને આવૃત્તિ આપી, ચલને આવૃત્તિ। તો આની અંદર થોડુંક જુદું છે, એમાં વર્ગીકૃત માહિતીના વર્ગ આપ્યા હોય, વર્ગને અનુરૂપ આવૃત્તિ આપેલી હોય, તો વર્ગ છે એના પાછા બે પ્રકાર, કેટલા? સતત વર્ગ અને અસતત વર્ગ। હવે સતત વર્ગ કોને કહેવાય? જેમાં ઉર્ધ્વ સીમાનો સમાવેશ થતો નથી। એનું એક ઉદાહરણ દઉં, જીરોથી દસ, દસથી વીસ, વીસથી ત્રીસ, બરાબર છે? જીરોથી દસ ફરી પાછું એ દસથી શરૂ થયું, દસથી વીસ ફરી પાછું એ વીસથી શરૂ થયું, વીસથી ત્રીસ, એટલે એમાં ઉર્ધ્વ સીમાનો સમાવેશ થતો નથી। આવી માહિતીને સતત વર્ગો કહે, આવા વર્ગોને સતત વર્ગો કહે। હવે અસતત વર્ગો હું જેમાં ઉર્ધ્વ સીમાનો સમાવેશ થાય છે, તમે જુઓ અહીંયા ઉદાહરણ જુઓ એટલે ખ્યાલ પડશે, એકથી દસ તો ફરી પાછું દસથી નું આવ્યું, અગિયારથી વીસ, વીસથી નું આવ્યું, એકવીસથી ત્રીસ આવ્યું, આમાં આટલો ડિફરન્સ છે। અહીંયા જે અવલોકન પૂરું થાય જીરોથી દસ, તો એ જ અવલોકન ફરીથી શરૂ થાય દસથી વીસ, તો અહીંયા વીસથી પૂરું થયું, વીસથી ત્રીસ, આવા વર્ગો હોય ને એને સતત વર્ગ કહેવાય। તમારે ટૂંકમાં જ યાદ રાખવાનું, એકથી દસ તો અહીં દસથી વીસ હોવું જોઈએ, એને બદલે શું છે? અગિયારથી વીસ। હવે વીસથી ત્રીસ હોવું જોઈએ, એને બદલે શું છે? એકવીસથી ત્રીસ। આવા વર્ગો હોય ને એને અસતત વર્ગો કહેવાય અને આ ટાઈપના વર્ગો હોય એને સતત વર્ગો કહેવાય। ત્યાર પછી મુદ્દો આવે છે વર્ગ લંબાઈ। વર્ગ લંબાઈ એટલે શું? કોઈ પણ વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુ અને અધ સીમા બિંદુના તફાવતને તે વર્ગની વર્ગ લંબાઈ કહે છે। હવે ઉર્ધ્વ સીમા બિંદુ અને અધ સીમા બિંદુ છે એનો તમે ખ્યાલ આગળના ધોરણમાં મેળવી ગયા છો, પણ આપણે થોડુંક અલગ રીતના યાદ રાખશું વર્ગ લંબાઈ, બરાબર છે? કોઈ પણ વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુ અને અધ સીમા બિંદુના તફાવતને તે વર્ગની વર્ગ લંબાઈ કહે છે। વર્ગ લંબાઈ છે તમારે ડાયરેક્ટ આપણે દાખલા ગણશું ત્યારે તમને ટૂંકી રીતે કહી દેશે, આ વ્યાખ્યા કંઈ યાદ રાખવાની જરૂરિયાત છે નહીં, ડાયરેક્ટ આપણે વર્ગ જોઈ અને એના પરથી જ આપણે વર્ગ લંબાઈ નક્કી કરશું। અહીંયા આપણે અહીંયા ઉદાહરણ આપી દો, દસથી વીસ, વીસથી ત્રીસ, ત્રીસથી વીસ, ત્રીસથી ચાલીસ, ચાલીસથી પચાસ, કેટલાનો વધારો છે? દસ, દસનો, તો વર્ગ લંબાઈ થઈ દસ। આવું સૂત્ર એનું ઉર્ધ્વ સીમા બિંદુ અને અધ સીમા બિંદુ ને એની બાદ બાકીને એવું કંઈ આપણે યાદ રાખવાની જરૂરિયાત છે નહીં, પણ આપણી જાણકારી માટે ટૂંકમાં જીરોથી દસ હોય, દસથી વીસ છે, વીસથી ત્રીસ છે, સતત વર્ગ છે, દસ દસનો વધારો છે, તો એની આપણે વર્ગ લંબાઈ થઈ ગઈ દસ। બાકી જ્યારે અસતત હોય ત્યારે આપણે આ સૂત્રને આધાર મેળવશું, પણ એની કંઈ બહુ ખાસ જરૂરિયાત છે નહીં।
वर्गनी मध्य किंमत। तो वर्गनी मध्य किंमत एटले शू? आपेल वर्गनी ऊर्ध्व सीमा अने अध सीमा ना सरेराश ने आपेल वर्गनी मध्य किंमत कहे छे। तमे ऊर्ध्व सीमा ने अध सीमा छे एनो ख्याल होवो जोईए, बराबर छे। अहींया एक वर्ग लखूँ छूँ 10 થી 20, आने आपणे ऊर्ध्व सीमा कहेवाय अने आने आपणे अध सीमा कहेवाय। ऊर्ध्व सीमा अने अध सीमा, पहेलू होय ए ऊर्ध्व सीमा, बीजू होय ने अध सीमा। हवे ऊर्ध्व सीमा अने अध सीमानी सरेराश, हवेनी सरेराश एटले तो के आ बेनो टोटल करवानुं, बराबर छे। एने ભાંગ્યા બે, સરેરાશ એને જ કહેવાય, જે બે પદ હોય એનો સરવાળો ભાંગ્યાની સંખ્યા એને સરેરાશ કહેવાય। હમણાં જ અહીં આપણે સમજ્યા। હવે આમાં વર્ગ લખો 10 થી 20, બરાબર છે। તો ઉર્ધ્વ સીમા 10, અધ સીમા 20, આ બેનું ટોટલ કરો જી 10 વત્તા 20 એટલે 30, 30 ભાંગ્યા 2 એટલે થયું 15। તો 15 શું થયું? વર્ગની મધ્ય કિંમત, બરાબર છે। આપેલ વર્ગની ઉર્ધ્વ સીમા અને અધ સીમાની સરેરાશને આપેલ વર્ગની મધ્ય કિંમત કહે છે। ત્યાર પછી વર્ગીકૃત માહિતીના મધ્યકના સૂત્ર, આપણે અહીંયા સૂત્ર છે એની ચર્ચા કરવાના છીએ, બરાબર। ફક્ત મધ્યકના સૂત્ર, પછી આપણે આવતા લેક્ચરની અંદર મધ્યકના દાખલા ગણશું, ત્યાર પછી આપણે મધ્યસ્થ અને બહુલકની વાત કરશું। તો જેમ જેમ આગળ દાખલા પૂરા થશે મધ્યકના, પછી આપણે મધ્યસ્થ લેવું, મધ્યસ્થ પૂરો થાય એટલે આપણે બહુલક લેવું। તો હવે મધ્યકના સૂત્ર જોઈએ, શેના માટેના? વર્ગીકૃતના। અવર્ગીકૃતના આ બે સૂત્ર, એક અને બે અવર્ગીકૃતના, અહીં આપણી પાસે છે એ વર્ગીકૃત। તો વર્ગીકૃત કોને કહેવાય? હવે વર્ગવાળી માહિતી હોય એને વર્ગીકૃત કહેવાય, બરાબર છે। હવે એનું પહેલું સૂત્ર છે સીધી રીત, એમાં પાછી ત્રણ રીત છે, સીધી રીત, ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત, બરાબર છે। તમને રકમમાં જે રીતે પૂછ્યું હોય કે રકમ આપીને એમ કે આ સીધી રીતે મધ્યક મેળવો, તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો। એમ કે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરો તો આ સૂત્ર, પદ વિચલન રીતનો ઉપયોગ કરવાનો કે તો આ સૂત્રનો ઉપયોગ, એટલે આપણે ત્રણે ત્રણ સૂત્રની સમજ મેળવીએ। આપણને ખબર નથી પરીક્ષામાં કેવો દાખલો પૂછે, તો સીધી રીત, સીધી રીતમાં બહુ સહેલું છે સૂત્ર એક્સ બાર, એક્સ બાર એટલે તમને કહી દીધું મધ્યકને એક્સ બાર વડે દર્શાવે, એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ અપોન એન। હવે મિત્રો ઘણી વખત અહીંયા છે ને એન નથી લખતા, અહીંયા એન નો લખે, ત્યાં ઘણી વખત સિગ્મા એફ આઈ પણ લખે, એ તમને ચોખવટ કરી દઉં, જો તમારે એન રાખો તોય ચાલશે અને સિગ્મા એફ આઈ રાખો તોય ચાલશે, બરાબર છે। મેં અહીંયા સૂત્ર લખ્યા છે, ત્રણે ત્રણેમાં એન વાપરા છે, બુકની અંદર સિગ્મા એફ આઈ લખ્યા છે। હવે સિગ્મા એફ આઈ એટલે શું? સિગ્મા એટલે સરવાળો, એફ આઈ એટલે આવૃત્તિ, તો આવૃત્તિનો સરવાળો, આવૃત્તિનો જેટલી આવૃત્તિ આપી હોય, 1 2 3 4 5 જેટલી આપી હોય એ બધી આવૃત્તિનું ટોટલ કરી લેવાનું, એને તમારે સિગ્મા એફ આઈ કહેવાનું અથવા એન કહેવાનું। તો હું અહીંયા લખી નાખું છું એનની જગ્યાએ સિગ્મા એફ આઈ, બરાબર, તમારે સિગ્મા એફ આઈ રાખવો તો ચાલશે ને એન રાખશો તો ચાલશે। હવે ફરીથી આપણે સમજીએ સીધી રીત, એનું સૂત્ર એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ અપોન એન। હવે એફ આઈ એટલે કોણ? વર્ગની આવૃત્તિ, એક્સ આઈ એટલે વર્ગની મધ્ય કિંમત, અને એન એટલે કુલ આવૃત્તિ અથવા એને સિગ્મા એફ આઈ કહેવાય છે। તો આની અંદર બહુ સહેલું છે, આવૃત્તિ મધ્ય કિંમત એ બેન ગુણાકાર કરવાનું, અહીંયા આવૃત્તિનું ખાનું છે, મધ્ય કિંમતનું ખાનું છે, આવૃત્તિના ખાનાને એફ આઈ કહેવાનું, મધ્ય કિંમતના ખાનાને એક્સ આઈ, પછી એફ આઈ એક્સ આઈનો ગુણાકાર કરી નાખવાનો, એનું ટોટલ કરવાનું, એને કહેવાય સિગ્મા એફ આઈ એક્સ આઈ છેદમાં એન, એન એટલે ટુ કુલ આવૃત્તિ। ત્યાર પછી ધારેલ મધ્યકની રીત, ધારેલ મધ્યકની રીત, એનું સૂત્ર છે સિગ્મા એક્સ બાર સોરી એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ ડી આઈ અપોન એન, બરાબર છે। એક્સ બાર એટલે મધ્ય બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ ડી આઈ અપોન એન, ફરીથી બોલું, સ્મોલ એ લખ્યો છે પછી પ્લસ લખ્યા છે સિગ્મા એફ આઈ ડી આઈ અપોન એન। હવે એ એટલે ધારેલી મધ્ય કિંમત, તમારી પાસે મધ્ય કિંમતની જે હોય એમાં તમારી ઈચ્છા પડે મધ્ય કિંમત ધારી લેવાની, બરાબર છે, એને આપણે સ્મોલ એ કહી દેવાનું। ત્યાર પછી અહીંયા ડીઆઈ, ડીઆઈ કોણ છે?
तो एक्स आई माइनस ए तो आते मेड़ो पड़े खाणु एक्स आई है धारेल मध्यगत एम आप ए बात करवा जो मध्यक थाय रही बराबर मध्यक किमत जो थाय रही एफ आई एट आवृत्ति तो आूत्र याद रखिए आप आग एक्जाम्पल अंदर जोशू कि आ धारेल मध्यक रीतना केम दाखिल गणवो त्यार पछी पद विचलन रीत एनी अंदर आ रीत क्यारे आवशे वर्ग लंबाई समान होय त्यारे ज आ रीत शुरू थाय एटले के आ रीतना वर्गो होय जीरो थी दस दस थी वीस वीस थी तीस त्यारे आ रीत आवशे वर्ग लंबाई समान होय त्यारे ज आ रीत आवे कोई पद विचलन रीत सूत्र जोईए एक्स बार बराबर ए प्लस सिग्मा एफ आई यू आई अपोन एन गुणा एच હવે યુ આઈ એટલે કોણ તો કે યુ આઈ બરાબર એક્સ આઈ માઇનસ એ અપોન એચ અને એચ એટલે વર્ગ લંબાઈ હવે એક મિત્રો બીજી જાણકારી આપી દો કે અહીંયા મેં તમારી જગ્યાએ એન લખ્યા છે અહીંયા સૂત્રમાં એ એનનો લખવા હોય તો તમે એને મેં કીધું એમ સિગ્મા એફ આઈ પણ લખી શકો બરાબર છે સિગ્મા એફ આઈ લખો અથવા એન લખો તો ચાલશે એવી જ રીતના મેં અહીંયા પણ એન લખ્યો છે અહીંયા પણ એન લખ્યો છે એની મેં ચર્ચા કરી દીધી છે तो अपनी पास वर्गीकृत माहितीना मध्यकना त्रण सूत्र है अपने खास आ सूत्र याद रखना है आ सूत्र आधारित अपना दाखला होना है स्वाध्याय 14.1 है एना एक्जाम्पल मेना आ मेन सूत्र है सीधी रीतना मध्यक के तो एक्स बार बराबर सीग्मा एफ आई एक्स आई अपॉन एन अँ एन न लख तो तब सीग्मा एफ आई लखी सको एफ आई एट वर्गनी आवृत्ति एक्स आई एट वर्गनी मध्य किमत एन एटले कुल आवृत्ति त्यार पछी बीजू सूत्र तो धारेल मध्यकनी रीत एमा एक्स बार बराबर ए प्लस सीग्मा एफ आई डी आई अपोन एन ई एटले धारेल मध्य किंमत डी आई एटले एक्स आई माइनस ए एफ आई एटले वर्गनी आवृत्ति त्यार पछी आ पद विचलननी रीत हती पद विचलननी रीत छे वर्ग लंबाई समान होय त्यारे ज आवशे खास याद रखजो एनो सूत्र छे एक्स बार बराबर ए प्लस सीग्मा एफ आई यू आई अपोन एन गुणा एच अँ एच वधारानो आव्यो छे वर्ग लंबाई छे तो आ रीतने आपणे पूर्व भूमिका जोई 14मो चेप्टर आंकड़ाशास्त्रनी आगळना लेक्चरनी अंदर आपणे स्वाध्याय 14.1 आपणे एक्जाम्पल जोईशुं ए पहेला फरी एक वक्त आपणे नजर फेरवी लईए अवर्गीकृत अने वर्गीकृत तो तमने हवे तफावत ख्याल पड़ी गयो वर्गीकृत माहिती कोने कहेवाय अने अवर्गीकृत माहिती कोने कहेवाय આમાં ફક્ત અવલોકન આપ્યા હોય અને આવૃત્તિ છે એ ચલ સ્વરૂપે હોય બરાબર છે તો નકરા અવલોકન હોય ખાલી અવલોકન તો એનો મધ્યક કે તો માહિતીના બધા અવલોકન છે એનો સરવાળો કરવાનો ભાંગ્યાની સંખ્યા એટલે આપણને મળે મધ્યક મધ્યકને એક્સ બાર વડે દર્શાવાય બરાબર સિગ્મા એક્સ આઈ અપોન એન આઈનું સૂત્ર છે ત્યાર પછી ચલને આ રીતના સિંગલ આવૃત્તિ આપી હોય તો એનું માટેનો એફ આઈ એક્સ આઈ છે ત્યાર પછી આપણે વર્ગીકૃત માહિતી જોઈએ એમાં પાછા બે છે સતત વર્ગ ને અસતત વર્ગો ત્યાર પછી આપણે વર્ગ લંબાઈની માહિતી મેળવી અને વર્ગની મધ્ય કિંમતની માહિતી મેળવી